ઉદાહરણનો ત્રીજો દાખલો કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો મિત્રો આ થિયરી ખૂબ જ જરૂરી છે અને આ થિયરી છે એ તમને એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે તો જો તમને આ થિયરી અથવા તો ઉદાહરણનો દાખલો સમજવો છે તો એના માટે મારું એક સજેશન છે કે તમને સંકલન અને વિકલન ખાસ આવડવા જોઈએ અને ખાસ કરીને રિલેશન એક આ રિલેશન ખ્યાલ હોવો જોઈએ સૌથી પહેલાં નંબરે જે તમને દેખાય છે સૌથી પહેલાં નંબરે કેવી રી રિલેશન તમને દેખાય છે તો કે એ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન વાળો રાઇટ આ ઇક્વેશન છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ બધા ઇક્વેશન જેમ જેમ આવતા જશે તેમ જોતા જશું તો મને કહે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને કયા સમીકરણો મેળવવાના થાય છે તો મને કહો કે સૌથી પહેલાં તો બેઝિક આ ઇક્વેશન જે તમને લગભગ આવડતું જ હશે વી ઇટ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી બીજું ક્યુ ઇક્વેશન છે એ તમે મેળવવાના છો તો એ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેરવાળું અને ત્રીજા નંબરે ક્યુ ઇક્વેશન મેળવવાના છો એક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ તો આ રીતે બધા ઇક્વેશન તમને વન બાય વન કરીને મેળવવાના છે તો ચલો આપણે શરૂઆત કરીએ કે ઇક્વેશન કઈ રીતે તમે મેળવશો રાઈટ તો ચાલો સૌથી પહેલાં નંબરે તો આ તમને રિલેશન ખબર હોવી જોઈએ ક્યુ રિલેશન આ દેખાય છે તે કે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીટી હવે ડીવીને સૂત્રનો કરતાં બનાવી તો ઇક્વેશન શું દેખાશે એ ડીટી હવે મેથેમેટિક્સમાં એક સિમ્પલ રૂલ છે ને કે જે પ્રક્રિયા આપણે ડાબી બાજુ કરીએ જે પ્રક્રિયા તમે જમણી બાજુ કરો તો હવે અહીંયા ડી જે જગ્યાએ જે જેની જે ટર્મ સાથે ડી જોડાયેલું છે અથવા તો વિકલન જોડાયેલું છે એની એની એના અકોર્ડિંગ તમે શું લખશો લિમિટ મૂકશો હવે વીની કેટલી લિમિટ થશે બે હવે લિમિટ તમને ખબર જ છે કે મતલબ કે તમને પેલું ગ્રાફ કંઈક દોરેલું હતું એ તમને જો કદાચ યાદ હોય તો ગ્રાફ આ રીતે હતું તો વેગની શરૂઆત ક્યાંથી થઈ હતી વી ઝીરોથી અને વેગનો અંત કઈ જગ્યાએ થયો હતો તો કે એ થયો હતો વી પાસે સમયની શરૂઆત ક્યાંથી થઈ હતી ઝીરો એથી અને સમયનો અંત ક્યાં થયો હતો ટી બરાબર ટી સમય બરાબર આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ મતલબ કે જો લિમિટ જોવા જઈએ તો અહીંયા કે જેટલી પણ લિમિટ ખબર હોવી જોઈએ વી વેગની લિમિટ આવશે વીથી કરી અને વી ઝીરો સમયની લિમિટ આવશે ટી સંપૂર્ણ રીતે ઝીરોથી લઈ અને ટી એવી રીતે એક્સની પર લિમિટ આવશે એક્સની શું લિમિટ આવશે એ પણ આપણે જોઈએ એક્સની લિમિટ આવશે કે ઝીરો એક્સ ઝીરો સ્થાનાંતરથી લઈ અને કેટલું સ્થાનાંતર કોઈ એક્સ સ્થાનાંતર રાઈટ તો આ રીતે બધી અલગ અલગ લિમિટ્સ છે જે આપણે પુટ કરવાની રહેશે ઓકે તો આ જગ્યાએ જુઓ તો કે વી આ ઇક્વેશન મળી ગયું મેથ્સ શું કહે છે કે જે પ્રક્રિયા ડાબી બાજુ થાય એ જમણી બાજુ થાય એટલે આપણે ડાબી બાજુ સંકલન કર્યું તો જમણી બાજુ પર સંકલન કરવું પડશે રાઈટ હવે જુઓ તો ડી લખ્યું છે ને અહીંયા ડી વી લખ્યું છે તો અહીંયા લિમિટ કોના પ્રમાણે મૂકીએ આપણે ફીના પ્રમાણે એટલે ક્યાંથી ક્યાં આવશે વી ઝીરોથી વી આ જગ્યાએ એની સાથે ડી ટી છે તો લિમિટ ડી ટી ના પ્રમાણે આવશે ક્યાંથી આ ઝીરોથી કરી અને ટી સંકલન વિકલન સામ સામે કેન્સલ બચ્યું શું બી આ બાજુ એ અચળ છે એટલે મારે આવી ગયું બચ્યું શું ડી ટી તો ડીટી સંકલન વિકલન નીકળી ગયા બચ્યું શું ટી પણ શું આવશે લિમિટ મૂકવી જરૂરી છે રાઈટ તો આપણે હવે આપણે બધા જેટલા માર્ક્સ કરેલા છે એ માર્ક્સ બધા આપણે કાઢી નાખી આપણે લિમિટ ઉપર ફોકસ કરી આ જગ્યાએ ફાઈન તો હવે આ આ ટર્મ મળી અને આ ટર્મ મળી તો હવે તમને જે આ ટર્મ દેખાય છે ખાસ કરીને જુઓ કે આ વી એક એક ટર્મ આપણે સમજીએ કે વી ઝીરોથી વી સુધી તો તમને આ ટર્મનું એલોબ્રેશન એટલે તો વિસ્તરણ કઈ રીતે થશે વી માઈનસ વી ઝીરો જે અહીંયા મૂકેલું છે રાઈટ રાઈટ બીજી ટર્મ તમને કઈ દેખાય છે આ જગ્યાએ જુઓ બીજી ટર્મ તમને કંઈક આ રીતે દેખાય છે એ ઇન બ્રેકેટ ટી રાઈટ ટી ઝીરો ટુ ટી આનું વિસ્તરણ કઈ રીતે થશે એ છે જેમ છે પણ જે છ આવશે માઇનસ ઝીરો આવશે કારણ કે તમે એકવાર ટીની જગ્યાએ ટી જ મૂકો છો અને બીજી વાર ટીની જગ્યાએ માઇનસ ઝીરો મૂકો છો હવે સંકલનવાળા રૂલ અથવા તો વિડીયો છે એકવાર જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે બાકી તો જય શ્રી કૃષ્ણ કથા જ છે બીજું કંઈ જ નથી તમારા માટે તો આ એ અને ટી આ રીતે એટલે તમને શું મળી ગયું એ મળી ગયું રાઈટ તો બહુ સિમ્પલ ઇક્વેશન છે જો તમને સંકલન વિકલન થોડુંક આવડતું હોય તો આવડે બાકી આમાં વધારે ખ્યાલ તમને નહીતર નહીં આવડે તો આ ટર્મ મળી ગયા આનું થોડુંક રીઅરેન્જમેન્ટ કર્યું મતલબ કે ને સૂત્રનો કરતા બના એટલે તમને શું મળશે આ રીતે પહેલું ઇક્વેશન મળી ગયું મતલબ ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્યાંથી શરૂઆત થાય છે એ ઇટ ઇઝ ઇક્વલ ડી અપોન ડી થી અને ક્યાં ખતમ થયું આ વીટ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી જે ઇક્વેશન નંબર એક લખેલું જ છે હવે આ ગતિનું પ્રથમ સમીકરણ કહેવાશે એનો મતલબ કે ગતિનું હવે કેટલાનું સમીકરણ આવશે પ્રથમ સમીકરણ પછી બીજું સમીકરણ પણ આવવાનું જ છે ચલો એ લાઇનમાં જ છે તો એ બીજા સમીકરણને આપણે જોઈએ એની શરૂઆત ક્યાંથી થઈ છે એની શરૂઆત થાય છે આ ઇક્વેશનથી તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ શું છે કે ઇક્વેશનની શરૂઆત ક્યાંથી થાય છે તો આ શરૂઆત ક્યાંથી થઈ ડીએક્સ અપોન ડી ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ વીથી છે એ શરૂઆત થઈ તો ફરીથી ડીએક્સને શું કર્યું સૂત્રનો કરતાં બનાવે એટલે આ રીતે થઈ ગયો આમાં ડીએક્સ છે ને આમાં ડી છે વી અચળ છે તો લિમિટ કોના પ્રમાણે હશે જેની સાથે ડી છે તો એક્સની સાથે છે ડી છે એનો મતલબ એક્સ ઝીરોથી એક્સ લિમિટ આવી ગઈ ને આમાં ટીની ઝીરોથી કરી અને ક્યાં આવી ગયા ટી સુધી વી અચળ છે હવે થોડાક આપણે ફ્લેશબેકમાં જઈએ આ જગ્યાએ તમને શું દેખાય ધ્યાનથી જોવું બી અને આ જગ્યાએ પણ શું છે વી તો આ વીની કિંમત કેટલી છે આ વીની કિંમત છે વી ઝીરો પ્લસ એટી તો આ વીની કિંમત કેટલી મૂકાઈ ગઈ વી ઝીરો પ્લસ એટી આ જગ્યાએ મૂકાય ગઈ રાઈટ ઓકે હવે એક એક ટર્મને પકડવું પડશે શાંતિથી તો ડીએક્સનું ફરીથી એકવાર ધ્યાનથી જુઓ સંકલન છે કોનું ડીએક્સનું ધ્યાન રાખવાનું સંકલન વિકલન કેન્સલ થઈ ગયા બચ્યું શું એક્સ લિમિટ તો મૂકવી પડશે ને આ લિમિટ કેટલી છે એક્સ ઝીરોથી કરી અને એક સુધીની ટર્મ રાઈટ તો એ લિમિટ આપણે મૂકી દીધી પછી શું આવે છે વી પણ વીની જગ્યાએ તો આ કિંમતો મૂકવાની છે વી ઝીરો પ્લસ એટી મૂકાઈ ગઈ બાકી બચ્યું ડી ટી તો હવે વી ઝીરો અચળ છે તો વી ઝીરોનું સંકલન ટીની સાપેક્ષે શું થશે તો સીધી વસ્તુ છે વી ઝીરો ટી થાય જે અહીંયા લખાઈ ગયા છે બીજું શું બચ્યું તમારી પાસે એક એક ટર્મ આપણે પકડતા અહીં એ ટી એટીનું શું કરવાનું છે સંકલન કોની સાપેક્ષ ટીની સાપેક્ષે તો એ શું થશે એ ટી સ્ક્વેર બાય ટુ તો અહીંયા મૂકાઈ ગયું રાઈટ તો આ રીતે તમને સંકલન થોડું થોડું તો આવડવું જ જોઈએ હવે ના આવડતું હોય તો ફરીથી ફરીથી એકવાર કહું છું કે આગળના જે પણ વિડીયોઝ છે એકવાર એ વિડીયો ચેક કરી લેવા વિનંતી રાઈટ ઓકે ત્યારબાદ તમે આ લિમિટ મૂકી એટલે આ રીતે તમને કંઈક આન્સર મળ્યો તો એક્સનું શું થશે આ રીતે એક્સ જે મૂકેલા છે એક્સનું થશે એક્સ ઝીરોથી લઈ અને એક્સ તો આ રીતે સામે મૂકાઈ જશે ત્યારબાદ વી ઝીરો ટી એકવાર આપણે જે પણ જગ્યાએ તમને ટી દેખાય છે આ જગ્યાએ ટી છે આ બંને જગ્યાએ ટી છે તો એક વખત શું મૂકશું ટીની કિંમત ટી ને પછી બીજી વખત ટીની કિંમત કેટલી મૂકશું ઝીરો પણ હવે ઝીરોવાળી ટર્મ મૂકવાની જરૂર નહીં પડે કારણ કે ઝીરો તો ઝીરો થઈ જવાનું છે રાઇટ તો એક એકવાર વી ઝીરો ટી તેમાં ટી છે જ ઓલરેડી વન હાફ એ સ્ક્વેર એટી સ્ક્વેર બાય ટુનો મતલબ એ થાય ને વન હાફ એટી સ્ક્વેર રાઈટ તો મતલબ કે તમને ફાઇનલી એક ઇક્વેશન નંબર બે મળી ગયું એક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર તો આ ગતિનું બીજું સમીકરણ મળ્યું રાઈટ હવે આપણે કઈ જગ્યાએ આવીએ છીએ ગતિના ત્રીજા સમીકરણમાં જેની શરૂઆત કઈ રીતે થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો શરૂઆત જુઓ ક્યાંથી થાય છે એ ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ એટલે મિત્રો શું થશે ડીવી અપોન ડીટી આ સિમ્પલ સૂત્ર છે પણ હવે ડીવી અપોન ડીટી છે તો ડીવી લખેલું છે આ રીતે પણ ડીટી એનું ક્યાં લઈ લીધું છે સાઈડમાં રાઈટ તો આપણે એક ટર્મને મલ્ટીપ્લાય બાય જે ટર્મ સાથે કરી એ ટર્મને ડિવાઈડેડ પણ એ એ રીતે જ કરવું પડશે તો હવે ત્યાંથી જોતા એ જ છે ડીવી અપોન ડીટી ડીવી અપોન ડીટી ડીએક્સ અપોન ડીએક્સ તો ડીએક્સ અપોન ડીએક્સ જ છે રાઈટ તો આ રીતે તમને ટર્મ મળી જશે તો ચલો આની કેલ્ક્યુલેશન આપણે આગળ જોઈએ કે કઈ રીતે એની કેલ્ક્યુલેશન વગેરે આપેલી છે તો મિત્રો એ ટર્મને આપણે આગળ લઈ જઈએ તો હવે એક ટર્મ શું હતી થોડુંક આગળ જો તમે જાતે જોઈ શકો છો કે આગળ ડીએક્સ અપોન ડીટી હતું એની જગ્યાએ શું લખાઈ ગયા છે વી અને ડીવી અપોન ડીએક્સ તો જેમ છે એમ જ છે ફરીથી હવે શું કર્યું છે આપણે આડા અડા ટર્મ્સ બધા ગોઠવાયેલા હતા આની અંદર એને આપણે હવે થોડાક સીધા કરી નાખ્યા છે એટલે તમને શું મળશે એ વીડી વી ઇટ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બંને બાજુ સંકલન કરો એટલે તમને શું મળશે જેની સાથે ડીવી લખેલું છે એનું એક એના અકોર્ડિંગ સંકલન થશે એટલે શું થઈ જશે લિમિટ ક્યાં વી થી વી આમાં એક્સ છે તો એને એક્સ ઝીરોથી એક્સ હવે વી ડીવીનું શું થશે સંકલન એ તો આવડવું જ જોઈએ ને આપણે બહુ સિમ્પલ છે વી સ્ક્વેર બાય ટુ રાઈટ તો આ વી સ્ક્વેર બાય ટુ લિમિટ વી ઝીરોથી વી એ અચળ છે સાઈડમાં આવી ગયા એક્સ ડીએક્સ માટે એક્સ ઝીરો હવે વધારે આની અંદર મેથેમેટિક્સનો યુઝ નથી કર્યો હવે બસ હવે તમને જે આટલો પોર્શન એકવાર મળી ગયો પછી તો શું છે એકવાર વીની કિંમત વી લેવાની ને બીજી વખત વીની કિંમત વી ઝીરો એવી તો એકવાર એક્સની કિંમત એક્સ લેવાની તો બીજો વખત એક્સની કિંમત કેટલી લેવાની એક્સ તો એટલે એકવાર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બાય ટુ અને આમાં આવશે એ એક્સ ઈ એક ઇન બ્રેકેટ એક્સ માઇનસ એક્સ ઝીરો બાકી તો હવે આ ટુ છે જે જમણી બાજુ નીચે છે ડાબી બાજુ નીચે છે જમણી બાજુ ક્યાં જતાં રહેશે અંશમાં બાકીની ટર્મને શું કર્યું છે આ લોકોએ રીએરેન્જ કરી અને ફરીથી એકવાર લખી દીધી છે એનો મતલબ એમ થાય છે કે કલનશાસ્ત્રવાળી વસ્તુ માટે સંકલનનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે થેન્ક યુ